વાપી નજીકના ડુંગરા પોલીસે લવાછા પીપળિયા ચેકપોસ્ટ પાસેથી સલવાસના અગ્રણી બિલ્ડર અને ઉદ્યોગપતિનું અપહરણ કરવા કાર લઈ જઈ રહેલા ચાર એસમોની ટોળકીને ઝડપી પાડી તેમની પાસેથી ઘાતક હથિયારો કબજે કર્યા હતા. પોલીસની સતર્કતાના કારણે સલવાસના ઉદ્યોગપતિ અને બિલ્ડરની અપહરણની ઘટના બનતી અટકી હતી. ડુંગરા પોલીસે સલવાસના બિલ્ડર તથા વાપીયા ઉદ્યોગપતિનું અપહરણ કરી રૂપિયા 1 કરોડની ખંડણી માંગવાના ઈરાદે કારમાં લઈ જઈ રહેલા આરોપી નુતુસિંહ ઉર્ફે જયસિંહ તથા સીકે અમિત જયપ્રકાશ સહિતના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં આરોપીઓને સલવાસના જાણીતા બિલ્ડર ભરત પંચાલ અને વાપીના ઉદ્યોગપતિ નારાયણ સેતુનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગવાનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચારેય અપહરણકારો પાસેથી ઓટોમેટિક પિસ્તોલ સહિતના ઘાતક હથિયારો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના વાપી ડિવિઝનના ડુંગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડા અને પીએસઆઈ રાઠોડનાઓને બાતમી પ્રાપ્ત થયેલ કે એક ઓર્ગેનાઇઝ્ડ ગેંગ અન્ય એક સેલવાસના વેપારી જે બિલ્ડર છે એનું કિડનેપિંગ કરવા માટે આવી રહી છે. આ બાતમીના આધારે ડુંગરા પોલીસે ડીવાયએસપી જાડેજાના માર્ગદર્શન હેઠળ રોડ ઉપર વોચ ગોઠવતા નાકાબંધી ગોઠવતા એક વાહનમાં ચાર ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે એક ઇસમ નાસી જોવામાં સફળ રહેલ છે. આ જે ચાર ઇસમો પકડાયેલા છે એના નામ આ પ્રકારે છે: જયસિંહ ઉર્ફે ટુન્નુસિંહ, જે મૂળ છપરા બિહારનો વ્યક્તિ છે; શ્રીકેશ ઉર્ફે પોલુ રાકેશસિંહ, જે મૂળ ઉત્તરપ્રદેશનો છે, હાલમાં વાપી ખાતે રહે છે; ફેલિક્સ સિબુ થોમસ, જે મૂળ કેરલાના છે પણ અત્યારે વાપી રહે છે; અમિત જયપ્રકાશસિંહ, જે મૂળ ઉત્તરપ્રદેશના છે, હાલમાં વાપી રહેલ છે; અને એક અન્ય ઇસમ જે ફરાર થઈ ગયો તે વિશાલ ઉર્ફે કાળુ છે. આ ગુનાની મોડસ ઓપરેન્ડા એવી હતી કે આ પાંચે પાંચ આરોપીઓ એક પિસ્તોલ 10 રાઉન્ડ સાથે એમની પાસેથી એક છરી પણ બરામદ થઈ છે. આના આધારે સેલવાસના એક બહુ પ્રખ્યાત બિલ્ડર જે છે ભરતભાઈ પંચાલ, એ ભરતભાઈ પંચાલને એ લોકોએ ટાર્ગેટ તરીકે નક્કી કર્યા હતા અને એક કે બે દિવસમાં ભરતભાઈનું કિડનેપિંગ કરી અને એમની પાસેથી 1 કરોડની ખંડણી માગવાનું આ આરોપીઓનું આયોજન હતું. આ ઉપરાંત આરોપીઓએ અન્ય એક ઇસમ જે વાપી ગુંજન વિસ્તારમાં રહે છે અને જેમની દાદરા વિસ્તારમાં જેમની ફેક્ટરી આવેલી છે નારાયણી પ્લાસ્ટો, એના માલિકને પણ આ લોકોએ ટાર્ગેટમાં રાખ્યા હતા. આમ બે ટાર્ગેટ કર્યા હતા. અને આ ઉપરાંત આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે અન્ય 6-1 જેટલા મોટા વેપારીઓની ઉદ્યોગપતિઓની આ લોકોએ રેકી કરેલી હતી. આ જયસિંહ ઉર્ફે ટુન્નુસિંહ એ વ્યક્તિ છે જેણે ફેબ્રુઆરી 2020માં વાપી ખાતે અમિત શાહ નામના એક ઉદ્યોગપતિનું કિડનેપિંગ કર્યું હતું અને એમની પાસેથી 50 લાખની ખંડણી વસૂલી હતી. જે ગુનો ફેબ્રુઆરી 2020માં દાખલ કરવામાં આવેલો હતો અને જે ગુનામાં આરોપીઓ પકડાઈ ગયેલા, છૂટ્યા બાદ ફરીથી તેણે પોતાની નવી ગેંગ બનાવી અને ફરીથી કિડનેપિંગનું કામ શરૂ કરવા જઈ રહ્યા હતા. સમયસર જિલ્લા પોલીસની ટીમને બાતમી મળતા સમયસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એ રીતે અપહરણ જેવો ગંભીર ગુનો બને એ પહેલાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેથી નાગરિકોને સુખાકારી અને શાંતિનો અનુભવ થઈ શકે. સર, આ લોકો ખાસ કરીને જે રેકી કરતા તો ગાડી કેટલી મોંઘી હોય, કઈ રીતે ટાર્ગેટ કરતા? હા, આ લોકોની મોડસ ઓપરેન્ડા એવી છે કે આ લોકો મોંઘી દાટ જે ગાડીઓ હોય એ વાપરનારા વ્યક્તિઓને ટાર્ગેટમાં લેતા હતા. મોટાભાગે મર્સિડીઝની રેકી કરી હોવાનું અત્યારે ધ્યાનમાં આવેલું છે. આ ઉપરાંત આરોપીઓ ટેકનોલોજીનો પણ ખૂબ ઉપયોગ કરતા હતા. કાર ઇન્ફો વાહન જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી અને એ લોકો એ જાણતા હતા કે આ ક્યુ મોડલ છે, આ મોડલની શું કિંમત હોઈ શકે, આ ગાડીનો માલિક કોણ છે, ક્યાં રહે છે અને ક્યાંથી ક્યાં એની ફેક્ટરી છે. આ ઉપરાંત રસ્તામાં ક્યાં એકાંત મળી શકે જ્યાંથી એને એ લોકો કિડનેપ કરી શકે. આ તમામ પ્રકારની કામગીરી આ લોકો ઓર્ગેનાઇઝ્ડ વેમાં કરતા હતા. આ ગેંગમાં 2 લોકોનું કામ એ હતું કે જેમણે રસ્તા ઉપર જે મોંઘી ગાડીઓ લઈને નીકળે છે એ ગાડીઓ ઉપરથી ટાર્ગેટ નક્કી કરવાના. એ ટાર્ગેટ નક્કી થયા બાદ એ લોકો વોટ્સઅપમાં એકબીજાને મેસેજ કરતા હતા. અન્ય ઇસમનું કામ એ રહેતું કે એણે કાર ઇન્ફોમાંથી એ ગાડીની તમામ વિગત કાઢી લેવાની અને જયસિંહનું કામ એ રહેતું હતું કે ટાર્ગેટ ફાઇનલ કરવાનું, હથિયાર લઈને અહીંયા આવવાનું અને ઓપરેશન કરી અને એને લઈ જવાનું. સિબુ થોમસનું જે કામ, જે ફેલિક્સ નામના વ્યક્તિનું કામ એ છે કે કિડનેપિંગના પૈસા ન મળે ત્યાં સુધી વ્યક્તિને રાખી મૂકવા માટે જગ્યાઓ નક્કી કરવાની. આ રીતે ઓર્ગેનાઇઝ્ડ વેમાં દરેકની કામગીરીનું વિભાજન કરી અને આ લોકો આ મોડસ ઓપરેન્ડાઈથી ગુનો આચરવાના હતા. ડુંગ
ડુંગરા પોલીસને જે બાતમી મળી એ બાતમીના આધારે લવાછા પીપરિયા ચેકપોસ્ટ ખાતે જ્યારે વાહન ચેકિંગ માટે આપણે ડિકોય ગોઠવી હતી એ દરમિયાન આ ગેંગ પકડવામાં સફળતા મળેલી છે. તમામ આરોપીઓના ગુનાહિત ભૂતકાળ છે. જયસિંહ જે છે એ ફેબ્રુઆરી 2020માં જેમ મેં કીધું અમિત શાહ કિડનેપિંગ કેસમાં મુખ્ય આરોપી હતો. શ્રીકેશ ઉર્ફે પોલુ રાકેશસિંહ એ જાણીતો ગુનેગાર છે. અત્યાર સુધી 11 જેટલા ગુનાઓ, લૂંટ, મારામારી, હત્યાનો પ્રયાસ, ચેઇન મોબાઈલ સ્નેચિંગ વગેરે ગુનામાં પકડાયેલો છે. હાલ વલસાડ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવેલો છે. ફેલિક્સ સિબુ થોમસ જે છે એ પણ ફેબ્રુઆરી 2020ના કિડનેપિંગના ગુનાનો આરોપી હતો. આમ તમામ આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને ફેબ્રુઆરી 2020માં સફળ કિડનેપિંગ કરવામાં સફળ રહ્યા હતા, જેમાં 50 લાખ રૂપિયા મળ્યા હતા, માટે જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી આ જ ક્રાઇમ કરવાનું એ લોકોએ આયોજન કરેલું હતું.